હે હરિ તું ગાડું મારું ક્યાં લઈ ભાઈ આ લે આ તો મહેશભાઈ લાગે છે મહેશભાઈ શેર માંથી અહીંયા આવ્યા ક્યારે હો મહેશભાઈ ઓ હો મહેશભાઈ કોણ એલ હું શું મને ન ઓળખો અરે તને તો ઓળખો જ ને અરે મહેશભાઈ મહેશભાઈ સીતારામ 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 બહુ સાદા દાડે તમારા દર્શન થયા હે પ્રભુ આ શેર માંથી પાછા ક્યારે આવ્યા તમારે તો સારું છે આ શેર માં રહેવાનું શેર માં નોકરી ધંધા કરવાના અને અહીંયા પાછું ભાગ્ય વાડી આપી દેવાની અહીંયાથી ભાગે મળે ત્યાંથી શેર માંથી તમને આવક મળે તમારે બધું તો રેડી થઈ ગયું પણ અમારે જવો ને હજી ઘરમાં બળેતરા ની બળેતરા છે વિચાર કરતો હતો કે હવે નજીક માં છે ને કોઈ સોડી હારી મળે ને તો મારે લગ્ન કરી નાખવા છે પણ તું કઈક ઓલું કઈક ભણતો હતો ને થોડુંક ધ્યાન દે તે મેં ભર્યું પણ મને લાગતું નથી કે હવે એમાં કઈ વધારે ધ્યાન આપી શકું આ ઘરની બળતરા માંથી બહાર આવું તો કઈક ત્યાં ધ્યાન આપી શકું ને જો ઘરની બળતરા આવું તો છે ને બધા હોય તું પેલો એવો માણા નથી કે એમાં ઘરમાં તકલીફ હોય બધા હોય એટલે એ તું એક વાર મૂકે જ્યાં ધ્યાન દેતો હતો ને તું જે કરવાનો હતો ને એ તું કર હું તો એમ કહું છું ના ના અને લગ્ન તો છે ને બે વર્ષ પછી થાય એવું જરૂરી થોડું કે હમણાં જ કરવા નિરાતે કરજે પણ તું ઓલા એગ્રીકલ્ચર માં જે કરવાનું હોય કરીને છે તને તને એમ લાગતું કે મારે આ કરવું છે તે કરી લેવાય મહેશભાઈ મને લગ્ન કરવાની કે ઘરમાં મારી બાયડીને લાવવાની કોઈ ઉતાવળ નથી પણ આ મારા ભા હેરાન થઈ રહ્યા છે ને એટલા માટે જ મારે આ નિર્ણય લેવો પડે એમ છે તારા બા કઈ બીમાર પડી ગયા હું છું છે સુવો ને હમણાંથી હાજા નરવા રહ્યા જ કરે છે ડાક્ટરે કીધું છે કે તમારે છે ને કોઈ કામકાજ કરવાનું નહીં કરનું અને આરામ કરવાનો બને ને એટલો પણ તારે ક્યાં ઉપાધિ છે રામ જેવો મોટો ભાઈ છે ભાભી છે તારે તો ઈ ક્યાં તારે લગ્ન કરવા પડે એમ છે ઈ તો બધા છે જ ને ઘરમાં કેવા પૂરતું છે હે બાકી નથી મોટા ભાઈ ઘરમાં ધ્યાન આપતા કે નથી મારા ભાભી આ મારા ભાભી છે ને મારા બાને જેમ ફાવે ને એમ બોલે છે ગમે ત્યારે તતડાવી નાખે અરે સમયસર જમવાનું નથી આપતા બોલો હવે આવી રીતે મારા બા હેરાન થતા હોય અને હું બહાર ધ્યાન આપું ઘરમાં ધ્યાન ન આપું તો તમે જ કહો આ મારી ફરજમાં આવે કે નહીં આ ઘરમાં ધ્યાન આપવાનું હું વાત કરશો આ મોટા ભાઈનું તું કહેશો ભાભી એવું તો કંઈ લાગતું નથી આમ તો લાગે નહીં બાકી ઘરની પીડા હોય નહીં ઘરના લોકો જ જાણે હું તમને કંઈ થોડો આવી બધી ખોટી વાતો કરવાનો છું ના ના પણ જુઓ મહેશભાઈ તમે અમારા હેઠા પાડોશી રહ્યા એટલે તમને કહું છું કે મારા લાયક કોઈ ગરીબ ઘરની દીકરી હોય ને અને તમને લાગે ને યોગ્ય છે તો તમ તારે ધ્યાન દેજો નકર કાંઈ વાંધો નહીં ના ના ગરીબ ઘરની દીકરી ને એવું ધ્યાનમાં તો છે જ મારે એકાદ બે છોકરીઓ દીકરીઓ પણ હું કહું છું તો આ તે મગજમાં બેહાડી લીધું આ ગરીબ ઘરની દીકરી હોય તો જ એ હરખી રીતે રહે એવું તારું માનવું છે હા આ ભાભી છે તારા એ ગરીબ ઘરના છે ને એ ક્યાં એટલા બધા પૈસા વાળા છે છતાંય ભણેલા ગણેલા તો છે ને હા ભણતર છે ને એ જ માણાને છે ને પાછા પાડે છે હા શું કહું ને તો આ ભણેલો માણા છે ને એ એમ સમજે કે આવું મારે ન કરવું જોઈએ એમાં 70 જાતના તરક કાઢશે બાકી અભણ માણા એને તમે કોઈ કામ સીંધી દેજો એ કોઈ તરક કે વિતરક નહીં કરે એ તરત જ કામમાં લાગી જાય અને કામનું પરિણામ લાવીને આપી દે એવું જ છે તારી વાત સાચી છે પણ ભણેલ ગણેલ હોય તો એ સમજી શકે આ તું ભણ્યો થોડું ગીણો છો તો આ તને નો એમ થયું કે ભાઈ હું હવે લગ્ન કરી લઉં હાલ ભણ્યો ને એટલે જ કહું છું કે મને ભલે છોકરી ભણેલી ગણેલી ન હોય ને એ હાલ છે બાકી આ મારા ભાભી જેવી કાટ હોય ને એ નહીં હાલે બસ હું મારા બાને ખુશ રાખવા માંગુ છું બાકી જે થાય એ મારો ભગવાન સોઈ લે બીજું કાંઈ વાંધો નહીં મારા ધ્યાનમાં છે ને એક ઠેકાણું સારું છે
અને ગરીબ ઘરે છે, પછી તો આ અંજળ ની વાત છે, હું વાત અટકાવે આગળ, અને જો થઈ જાય તો પછી ભગવાન ની ઈચ્છા. ઠીક છે, તમને જેવું બરાબર લાગે એવું. હાલો હાલો ઝટ, આ તમારા બાપા ને જો લાગે છે વાડીએ તમારી વાટ જોતા આય છે ને, અહીંયા મારે તે કામ છે, કામના બાદ છું છે. કેમ લાગે? હા આવશે જો ને, પણ એથી હાલો આવે છે. હાલો હાલો ઝટ વાડી ભેગા થાય. હાલા તો તે હાથ કર્યો તો મેં કીધું આ કોણ હાથ કરે. લે અંતે હાજે કેમ તમે કપડા હંકેલો છો? રોજ રોજ હંકેલો છો કદાચ. મને એમ લાગે છે કે તમારી આંખને દેખાતું ઓછું થઈ ગયું છે. બે કપડા હંકેલો એમાં તો હું થઈ ગયું, કઈ શરીર ઓછું નહીં પડી જાય? મેં તમને પૂછ્યું મારું શરીર ઓછું પડે છે કે નથ પડતું, મેં તમને કશે બતાવ્યા નહીં ને? તમે તમારું કામ કરો, મને મારું કરવા દો. હું તમને કહું છું હવે કે મને જમવાનું આપો કે મને કંઈક કરો, હું મારી રીતે થાય એમ ધીમે ધીમે કરી લઉં છું ને. તો હું કામ ખોટી મગજમારી કરો? ઝઘડા ઊભા કરવા એ તમને બહુ મજા આવે છે? મને કાંઈ મજા નથી આવતી. હા મને થોડો કાંઈ શોખ થાય છે, હા તમારી યારે આવું બોલવાનો, પણ સાંભળો હું છે ને હા તમને તમારું કામ હોપવા આવી છું. મારું કામ? મેં મારા હંધાઈ કામ કરી લીધા. બહાર વાળવાનું હતું એ વાળી દીધું, પછી પાછળ કપડાં હૂકવવાના હતા એ હૂકવી દીધા, અને બીજું કાંઈ કર્યું નથી. એટલે સાંભળો, આવું બહાર જવાની શું તો સાંજે આવું કે ન આવું, હા તમે કપડાં ને એવું ધોઈ નાખજો, કચરા પોતા કરી નાખજો અને રસોઈ બનાવી નાખજો. મારા પૂરતું છે ને થોડુંક જ બનાવજો, કદાચ હું બહાર કંઈક ખાઈ ને આવું તો બગડે નહીં ને રસોઈ એમ. પણ તમે ક્યાં જવાના છો? અને વાત રહી કપડાંની, તો હમણાં તો મેં કપડાં ધોયા, હવે કેવા કપડાં? હે રહ્યા, હા ઓલા ગોદડા ને એવું બધું બહુ મેલું છૂતું તે મેં કાઢી નાખ્યું છે ધોવા. તમે કેવી વાત કરો એતલવો, તમને ખબર છે મારી તબિયત ન થારી રહેતી, અને ગોદડા હવે આ ઉંમરે મારાથી ધોવાય? અરે હું એમ કહું છું કે તમે કઈ વાતની દુશ્મની કાઢો છો? આ ગોદડા ધોવા માટે તમારે જ આવવું પડે, અને હું એકલા હાથે આવી રીતે કેમ ગોદડા ધોઈ શકું? ધોવા પડે ને, હા તમારે કઈ કામ નથી કરવું ને એટલે તમે નાટક કરો છો. બધા બધી ખબર છે, હા મીઠું મીઠું બોલીને કદાચ સટકી જાવ, પણ સોરી હું તમને છે ને સટકવા નહીં દઉં, સમજ્યા? એટલે કામ તો તમારે જ કરવું પડશે. અને સાંજે છે ને, સાંજે હું મોડી આવી એટલે વાસણ બાસણ બધું ધોઈ ને આમ બધું વ્યવસ્થિત કરી નાખજો. આ પછી હું આ થાકી પાકી આવું ને ઉપરથી કામ કરું ને એવું, પછી મારથી કામ ન થાય. એ અંધી વાત હતી કે તમે બહાર જાવ છો મને કામ આપીને જાવ છો, પણ ક્યાં જાવ છો એ તો કયો? એ તમારે વહીવટ કરવાની કાંઈ જરૂર નથી. આજ લગીન મારા ધણીયાએ કોઈ દી મને નથી પૂછ્યું કે તું ક્યાં જવાની છો, હું જવાની છો. તો તમે કોણ છો પૂછવા વાળા? હે તમારી આ હો તો આ ઘરની નોકરાણી બની ને જ રહેવું પડશે હવે તમારે, કેમ કે હવે હું મહારાણી બની કે નહીં આ ઘરની? મને સમજાતું ના છે કે આખી જિંદગી તમે જવાન રહેવાના? હા તમારે વહુ દીકરીઓ જમાઈ કાંઈ આવશે જ નહીં. હા આવશે ને તો હું મારા વ્યવહારો સંભાળી લઈ. હા તમારે આ જાતિ જિંદગી છે ને બળિત્રા કરવાની કાંઈ જરૂર નથી. હા સા સાચી વાત છે, મારે હું કામ બળતરા કરવી જોઈએ, તો હંધાઈ કામે તમે જ કરી લેશો ને, હું હું કામ કામની બળતરા કરું. હા તમે બહાર ફરવા જાઓ, હરવા જાઓ, જે કરવું એ કરવા જાઓ, એમાં મારે તમારા કામની બળતરા કરવાની ક્યાં જરૂર છે? હું તો મારા જેટલું ખાય અને મૂકી દઈ, હા બધું તો તમારું છે, તમે મહારાણી છો આ ઘરના, તો હંધુઈ કામ કરી લેશો. અને જુઓ મને કોઈ વાંધો નથી, આ ઘર તમારા કહેવાથી તો તમારું નહીં થાય ને, ભૂલતા નહીં હો, હજી આ ઘર મારા નામે જ છે. એટલે જ તો તમને હા સેવી સેવી, હા ત્રણ ટકના તાજા રોટલા હું કરવા દેવીશ, ખબર તમને? આ આટું કે ઘર તમારા નામે છે, પછી તો ઘર અમારા નામે થઈ જાય, પછી તમે અને તમારો નાનો દીકરો બંને આ ઘરની બાય. આ ઘર મારે કોને આપું ને એ તો મારે નક્કી કરવાનું, પણ આ ઘર લેતા મને આવડે જ છે સારી રીતે, સમજ્યા? સાચી વાત છે, ક્યાંક એવું ન થાય કે તમારે જ આ ઘર છોડીને જવું પડે. એવું તો ક્યારેય નહીં બને, સપનામાંય ખરાબ સપનું આવે ને તો એવું સપનું તો ક્યારેય ન આવે, સમજ્યા? એટલે હી વહીવટ કરવાની તમારે કાંઈ જરૂર નથી, આ તમારે છે ને આ ઘરના કામ કરવાના, ખાઈ પીને જલસા કરવાના. બરાબર છે, ખાઈ પીને જલસા જ કરું છું, હા એની ચિંતા ન કરો. તમે આ બધું કામનું જે
મને સંભળાવ્યું છે, આ કરી નાખજો, પેલું કરી નાખજો, જમવાનું બનાવી રાખજો. ઉંમર થઈ ગઈ, થાય એટલું કરી, અને નહીં થાય ને તો રામ રામ. લે જો, હા ઉંમર થઈ ગઈ છે, થાય એટલું કરીને હવે બધા બાના માના સાંભળવાની જરૂર નથી. હા ભાઈ, તે આ તમારો તમારો નાનો દીકરો તમને દૂધના તપેલા ભરી ભરીને તો પાય છે, હા પછી હું તમારે જોવે છે. સાચી વાત છે. તમે છે ને તમારા નાના દીકરાને થોડી સલાહ શીખામણ આપો, કોની આરે હું વ્યવહાર કરવો, હવે હું એની ભાભી છું, એનાથી મોટી છું, તોય મારી આરે વડસટ કરતો તો બોલો. ખરે એનાથી ઈ માનું દુઃખ ન જોવાતો. આ મારા મોટા દીકરા જેવો નથી ને, બાયડી ગેલો થઈ ગયો, માએ જે કર્યું એ ભૂલી ગયો. હજી તમારા નાના છોકરાને હોવ ન થાય, આવશે ને તો એ ખબર પડશે કે કોણ બાયડી ગેલું થયું ને કોણ ન થયું. કાલ હવારે એ બાઈ આવી નવી નવી તો પછી છે ને આ તમારા નાના છોકરાને મુઠ્ઠીમાં કરી લે. જોયું જાય સમય સમય બળવાન. હા કોને ખબર છે ભવિષ્ય શું છે, મારું કે તમારું. હા શું કહું ને, તો મને તમારી આરે માથાકૂટ કરવાની જરાય પસંદ નથી. તો હું કામ કરસ? તમારો સ્વભાવ જ એવો છે કુતરા જેવો, ખબર જ નથી પડતી. હા તમને પ્રેમથી બોલાવું કે વડકા ભરું? વડકા જ ભરવા પડે ને સ્વભાવ પ્રમાણે. બરાબર છે, ઠીક લાગે ને એમ કરો, જેવા જેના સંસ્કાર. હા સંસ્કાર ઉપર તો જવાની તમારે જરાય જરૂર નથી, અને અંધાય કામ થઈ જવા જોવે, નકર પછી ખાવાનું નહીં મળે. સાંભળજો, બાપ હા હું આપ તમને ડાક્ટરે ના પાડી છે ને કે કોઈ કામ કરવાના નથી, તો હું કામ ને ખોટે ખોટી માથાકૂટ કરો છો બા? તું કા ન સમજતો બેટા, કામ તો કરવા પડશે ને. આ બહારના હંધાય કામ હું તો કરું છું, કચરા વારવા, આ બધું ઘાસ કાપવું, એ અંધુંય હું કરું છું. હા ન કરું તો પછી કોણ કરશે મને કે? હું કરી નાખી, બાકી તમારે કાંઈ કરવાનું નથી. શો બા, હા તમારે છે ને તમારી તબિયતનું ધ્યાન રાખવું જોઈએ. બાકી ઘરમાં ભાભી, આ ભાભી ઉપરથી યાદ આવ્યું, ભાભી ક્યાં ગયા છે? આ ઘરમાં ક્યાંય દેખાતા નથી. ભાભી, તારા ભાભી અને મોટા ભાઈ પિસર જોવા ગયા છે, કહેતા હતા કે પિસર જોવા જવાનું છે, હંધુંય કામ તમે કરી લેજો ઘરનું. અને હાલ તું આવ્યો છે, તારા માટે રોટલા ગળી દઉં પહેલાં. મારે રોટલા ખાવાની જરાય ઉતાવળ નથી બા, પણ તમે જ કહો આવી રીતે આવા ટાણે કોણ પિસર જોવા જતું હોય છે? હા જુઓ, હા પાછળ જુઓ, મેઘરાજા છે ને પાછળ જ આવેલા આવે છે. હા વાડીનું કામકાજ બધું એમને પડ્યું છે, નથી વાડીમાં ધ્યાન આપતા કે નથી ઘરમાં ધ્યાન આપતા. સાચું કહું ને બા, તો હું છે ને હવે મોટા ભાઈથી કંટાળી ગયો છું. જવા દે ને બેટા, કોને કહેવા જાઉં મને કે? અશોકને કાંઈ પણ કહીએ છે તો એમ કહેશે કે મારી બાયડી હંધુઈ કરે છે, અને બાયડીને કહીએ તો એ એમ કે આમ છે ને તેમ છે. હા એવા એવું મગજમારી ઘરમાં ઊભી કરવી, રોજના ડખા કરવા, એના કરતાં ન કરેલું સારું. હું કહું છું તું આ હંધી મગજમારી છોડ, મને ખબર છે એ નહીં સુધરે, એનામાં સુધારો જરાય નહીં આવે. એ તો મને ખબર છે, પણ બા આ બધી બળતરાની વાત મેલો, એક હારા અમાસાર છે. હારા અમાસાર? હા કેવા હારા અમાસાર બોલ બેટા? આ ઓલા શાંતિ દાદાનો દીકરો નથી? હા મહેશ. હા ઈ સુરત શહેરમાં ગયો તો? હા 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 તે ઈ આવ્યો તો, આ મેળો તો મને વાડી કોઈ. હું કહેતા હતા બસ આ થોડી ઘણી શહેરની વાત કરી, પછી મેં એને કીધું કે ભાઈ તમારે તો બધાને બહુ સારું છે, અને અમે તે હવે અહીંયા ગામડામાં તો હું રાખ્યું છે, તો મેં વિચાર કર્યો છે કે હું ઝટ લગ્ન કરી લઉં, અને લગ્ન બગન કરીને પછી મારે શહેરમાં થોડુંક રહેવાનો વિચાર છે, તો હું શહેર બાજુ વળું. તો એણે કીધું કે આ લગ્ન કરવાની ઉતાવળ શું છે આટલી બધી? પછી મેં હંધી વાત કરી છે માંડીને, આમે આપણા હેઠા પાડોશી છે, આ શાંતિ કાકાને બધી ખબર જ હોય, આ શાંતિ કાકા વાત કરે ને ખબર પડે, એના કરતાં મેં કીધું હું જ વાત કરી દઉં. એટલે એણે શું કીધું ખબર છે બા? કે એના ધ્યાનમાં છે ને બે ત્રણ કોક ગરીબ ઘરના લોકોની સોડીઓ ધ્યાનમાં છે, તો હા એ વાત કરશે મારી, અને કોઈ છોકરી હશે ને
તો તમને બધી વાત કરશે આવીને. સો મારી વાત સાંભળ, એને કે કોક છોકરી હોય ને તો આપણને બતાવે. બોને તારા મોટાભાઈની વાત તો કરવી પડશે ને, એને વાત નહીં કરીએ તો. એ રમલી, આ તારા સોરાને લે. હા જો વરસાદ આવે છે ને, આ રમલીનો સોરો છે ને આ બહાર જ નીકળી જાય છે. પણ આ આંધી વાતમાં સાંભળતો કરે. હું કહું છું કે આ તને ખબર છે, તારા મોટાભાઈની વાત નહીં કરીએ તો કેમ થાય? એને વાત તો કરવી જ પડશે ને. નહીં બા, એને વાત કરશું ને તો એ જોજો કાંઈક નહીં કાંઈક ખામી કાઢશે. અને મને તો એ ખબર છે કે મોટાભાઈ છે ને આ વાતનો વિરોધ જ કરશે. અને તરત એમ કે આ બધા ખોટા ખર્ચા થાય ને, હમણાં તારે લગ્ન કરવાની જરૂર હું છે ને, તું ઓલું બધું કરશો એ બધું કરીને એમાં ધ્યાન દે નહીં તો આવક થાય. એટલે બા, એને હમણાં મહેરબાની કરીને કોઈ વાત ન કરતા, પહેલાં છે ને વાતને પાકી થવા દો. આ મહેશભાઈનો ફોન આવે છે કે મળવા આવે છે કે નહીં એ બધું થાય ને પછી વાત કરશું. એ સારું તું કે ને એમ, પણ હવે હાલ રોટલા ઘડી દઉં. હા આખો દી વાડીએ જાય છે, પણ ખાવામાં ધ્યાન નથી દેતો. અને આ રમલીનો સોરો બહુ હેરાન કરે છે. હાલ તું હાલો, હાલ હું તને લઈ જાઉં. અરે પણ બાપ, ધીરે 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 ધીરે. આ હું તને શું કહું, આ ઝીણો ઝીણો વરસાદ આવે છે તો તું અહીંયા લઈને શું આવી? કઈ એવી વાત હતી? વાત જાણે એમ છે ને કે આ ઘરમાં થાય એમ નથી, નકર આ તમારો નાનો ભાઈ સાપલો એ સાંભળી ગયો હોય ને તો બાને કહી દે. એવી તે કઈ વાત છે? હા પ્રોપર્ટીની, હા હંધી મિલકત છે ને તમારા બાને નામે છે, તો હવે કઈક એવું વિચારવું પડશે ને કે હંધી મિલકત તમારા નામે થઈ જાય. હા એલા, એ તો મને મગજમાં નહોતું. તમારે કે આમ તો કઈ મગજમાં રાખવું જ છે? બીજી બધી વાતો જ મગજમાં રહે છે, મેન મુદ્દાની વાત છે ને એ કોઈ દી રહેતી જ નથી મગજમાં. હા પણ જો આ વાડી આ ઘર બધું બાના નામે જ છે, અને આપણે આપણે અત્યાર સુધી ભૂલ કરતા હતા. એની ભૂલ? હા બાને હેરાન કર્યા. આ બધું આ દેવાંગને દઈ દે તો એ વાત હાચી હો તમારી. હા તો વિચારવા જો બાને, મેં આજ સવારે જ કીધું ને કે મારે બહાર જવાનું છે, તો મને શું કે ખબર, મારે આ મિલકત કોને દેવી ને કોને નહીં તો હું હંધી રીતે જાણું છું. પણ હા શું કહું ને, તો આ દેવાંગને તો નોસ દે ને, હજી ક્યાં એના લગ્ન થયા છે? વાંઢેશ ભરાય છે. અરે પણ લગ્ન નથી થયા, પણ લગ્ન થાય તો ખરા કે નહીં? એ વાતે હાચી. હાર એની બાયડી કેવી આવે ને કેવી નહીં, આપણને ઘરમાંથી કાઢી મૂકે એવી આવશે તો હેરાન થઈ જાવ. ઘરમાંથી કાઢી મૂકવાની વાત તો અલગ રહી, પણ આમાં આપણું નામ નહીં લખાય તો હે? કેટલી વાડી છે, લીલી વાડી છે. હાચી વાત છે હો તમારી. આ કામમાં જો આપણે પાછા રહી ગયા ને તો આપણે જિંદગીમાં કઈ કર્યું જ ન કહેવાય. થઈ આ બધું મહેનત કરી બધી પાણીમાં ગઈ કહેવાય? પાણીમાં. તો હવે કઈક રસ્તો તો કાઢવો પડશે હો. આ મિલકત હંધી તમારા નામે કરવા હાટું કઈક તો કરવું જ પડશે. પણ મને એક વિચાર આવે. કેવો વિચાર? અત્યાર સુધી બાને આપણે હેરાન જ કર્યા છે, તો હવે જેટલા હેરાન કર્યા છે એટલા જ આપણે હાસવાના ચાલુ કરવી તો? તો બાને શક ન જાય? એટલા શક ન જાય એને ક્યાં કઈ ખબર પડે? હે ભલે મારા ભાઈ ના, પણ એ ચાલે આ બીમાર જ એટલા રહે એટલે એનું ધ્યાન છે ને એની બીમારીમાં જ છે, સમજી? એટલે ખાવામાં. ઈ વાત તો હાચી છે. કઈક બીજું હોય તો કયો ને? બીજું તો હું કહું તને, બીજું તો કાઈ યાર કામ કરું. હા આપણે બાને મારી કુટીને અંગૂઠો લઈ લેવો છે. ઈ કરાયો અંગૂઠો આમ પરાણે નો લેવાય, કાપીને પછી અંગૂઠો મારવી ને તો થાય. વાહ, હું આઈડિયા આપો છો તમે તો જોરદાર. આ બાજુવાળા નહીં ના બેન રહ્યા ને હે, એ બહુ પંચાયત કરે એવા છે. અંગૂઠો કાપો ને રાઈડ નાખી તો ડાયરેક્ટ ઘરે આવે કે નહીં? તમારી વાતે હાચી. હા નહીં ના બેન ને બીજું કઈ કામ ન તો આખો દી ગામની પંચાયત કરતા હોય. હા એના ઘરમાં છોકરાનો વહુ છે એની પંચાયત કરતા હોય તો આપણા ઘરને શું છે? હાચી વાત છે. તો એ સમજો, મેં તને કીધું ને એને હાસવવી, અંગૂઠો લેવામાં લેવામાં જો એ રાયડું નાખવા માંડે ને બધા આજુબાજુવાળા ભેગા. અંગૂઠો ન કપાય ને બાને છે ને આપણે ખાવામાં ચાર પાંચ ઘેરના ટીકડા નાખી દે, બા હોઈ જાય પછી આમ અંગૂઠો પકડી આમ કરીને મારી દેવી. ના ના, એ નથી કરવું, રેવા દે ને. એ ઘેરના ટીકડા મંટુ લેવા મોકલે તો હું ઝેરના ટીકડા લઈને આવે. મારું આવું મગજ કેવું છે તલ કબેર ચાલે? આ વૈયા જાય તો પછી બધું આપણે ભેડું રહે. એ વાતે હાશે. હા વૈયા જાય ને આપણે જેલમાં વૈયા જાવ. મોઢા સમજે તું,
એટલે એક પહોળો હોય અને એક વીલો હોય, એટલે સારો લાગતો હોય એની આગળ પહોળો રહેતો હોય અને ખરાબ લાગતો હોય એની આગળ છે ને ઓલા ગુંડા જેવો લાગતો હોય. શું કહેવાય, વેલું ફિલ્મમાં શું હોય, વિલન, વિલન જેવો રાખે. તમને બહુ આવું આવડે હો, આજે કરવાનું છે કામ ઈ કરો ને વિલેન ની વિલેન ની વગેરે ની વાતો કરો છો. ભાઈ વાત હાશી બસ ઈ તને જે કા વાત કરવાની હતી ની કરી દીધી. બા ને અત્યાર લગીન મે હાસવા ન જ બરાબર. હા તો હવે તને ને કઈ રીતે હાસવાના, ઈ તો કયો મુરિત માં સન શીરો બનાવી અને સન શીરો બહુ ભાવે એને ભલે ડાયાબિટીસ રી, પણ પરાણા સન ખવડાવવાનું ખાય ડાયાબિટીસ માં શીરો એને કઈ આ છે ને આમાં ડાયાબિટીસ ની દવા નાખી છે એમ કહી દેવાનું, થોડુંક મગજ આયક ને રોદા છે એવું નહી વિચારવાનું, ગાડી હાકે જ જવાની. સમજી વાત હાશી છે, જીવનમાં આગળ વધવું હોય તો કષ્ટી તો ભોગવવી જ પડે. અત્યારે મિલકત આપડા નામે થઈ ગયું હોત તમારી દાદી. એ વાત હાશી, પણ મને છે ને અત્યાર સુધી બા ઉપર છે ને દાસ ચડતી હતી અને તારે બેનપણી ત્યાં જવાનું હતું ને કઈક વાત કરતી હતી. સાવ છે, હાલો ત્યાં જવાનું છે. આ દેવાંગભાઈ બહુ હવા કરતા હતા, હું મારી માને જમાડ દઈ, હવે ખબર કેવું જમાડે. એટલે આપણે બહાર જમવા જવાનું બરોબર, તો ખર્ચો તારી બેનપણી ની આપી દેહે ને. એ થોડી આપે, આ હું લઈ જાઉં છું તો મારે આપવાનો હોય. હાલો આમ ખર્ચો ની પડી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર્ષાબેન, મેં વાત કરી હતી ને તમને. હા હા. આ દેવાંગ અને એના મમ્મી રિચાબેન. હા હા. કેમ છો, મજામાં ને? એ હા હો, મજામાં. જો તમને એક સાચી વાત કહું ને તો આ તમે તાત્કાલિક કેમ કેવડાવ્યું ને એટલે જ આજે આવી ગયા. પછી શું છે કે આગળ પાછળ મોડું વહેલું થાય અને તમે કંઈક બીજું ઝોન જોઈ લ્યો તો એટલા માટે. હા, અમારા રમેશ કાકા છે ને એમને ઉતાવળ હતી એટલે આમ ઉતાવળમાં તમને બોલાવવા પડ્યા. હા તે વાંધો નહીં, પણ હું શું કહું છું તમને બેન, જો અમારો છોરો છે ને મારા દીકરાનું ભણતર પૂરું થયું પછી એને ખેતીનું ભણવું હતું, પણ હા હું કહેવાય સમયને સંજોગ એ ભણવા તો માગે છે, પણ જોઈએ હવે આગળ શું થાય. વાડીનું કામ એના માથે આવ્યું છે એટલે એને ભણતર મૂક્યું. હા પણ ચિંતા ન કરતા, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારા લગ્ન થઈ જાય ને બધું ઠરીને થામ થઈ જાય ને પછી તે હું આગળ આ ખેતીની લાઈનમાં કાંઈક તો નવું કરી હતે. બહુ સારો વિચાર કહેવાય. આ બસ મહેશભાઈનું કહેણ હતું ને એટલે કીધું, કાંઈ નહીં આપણે એકાબીજા બેહીને વાતચીત કરી લઈ. મહેશભાઈની તો અમારા વરહો જૂના પાડોશી છે એટલે એ અમને બહુ સારી રીતે ઓળખે છે. જુઓ મારે વસે બોલવું તો ન જોઈએ, પણ જો આ સંબંધ નક્કી થઈ જાય તો મારી તો એટલી દિશા છે કે તમે જેટલું માન મને આપો એટલું માન સન્માન તમે મારી બાને આપો. હા હા કેમ નહીં, આ તમારા બા એ મારા બા સમાન જ કહેવાય ને, અને વડીલોની સેવા કરવી ને એ તો આજના દરેક યુવાનોની ફરજમાં આવે છે એટલે ચિંતા ન કરતા. અને ઉપાધિ કરતા નહીં, હું એકબીજા બેને ઓળખું છું તો જ હું એમ આગળ હેલો હોય ને. આશી વાત છે, બસ તમારા ભરોસે છે, બાકી તો અમારે હું આંખની ઓળખાય. પણ હર્ષાબેન આ હંધી વાત તો પછી, છોકરા અને છોકરીને એકબીજાને પસંદ હોય ને પછી આગળની વાત થાય આપણે, કારણ કે પરાણે પ્રીત તો ક્યાંય ન મંડાય ને. હા તમારી જેવી ઈચ્છા હોય ને બા, મારી એવી જ ઈચ્છા છે, હું એમાં વિરોધ નહીં કરું. એક વાતની હું તમને સોખટ કરી દઉં કે મારી દીકરી કદાચ તમારા ઘરની વહુ બને ને તો ને કંઈ આવડે ન આવડે તો તમારા મા બનીને એને શીખવાડવું પડશે. હર્ષાબેન તમે જરાય ચિંતા ન કરો, આ ભગવાને મને દીકરી નથી દીધી એટલે દીકરીનો બહુ અરમાન છે, અને જો આ દામિની તમારી દીકરી મારા ઘરે વહુ બનીને આવશે ને પણ મારા માટે તો દીકરી જ રહે, એની જરાય ઉપાધિ કરો નહીં. જો આ બધી વાત થઈ જ રહી છે તો ભેળા ભેળી હું એક શોકવેટ કરવા માગું છું. આ લગ્ન કરવાની ઉતાવળ તો અમારે કોઈ હતી નહીં અને હું મારું ભણવાનું મેળવા નહોતો માગતો.
પણ આ અંધુઈ મારે મારા ભાભીના કારણે કરવું પડે એમ છે. મારા ભાભી છે ને સ્વભાવમાં થોડાક આકરા છે, એટલે કે હેડખી રીતે ઘરમાં રહેતા નથી, મારા બાને હાસવતા નથી, અને મને છે ને મારા બાની અને બાની બીમારીની ચિંતા છે. એટલે સારું થઈને તે આ વહેલા હાલ લગ્ન કરવાનો મેં વિચાર કર્યો, નકર તો મારે ભણવું કારવવું હતું અને આગળ વધવું હતું. પણ મારા બાની ચિંતાના હિસાબે હું બીજું કાંઈ કરી શકું એમને, અને ખાસ તો મને છે ને મારા બાની સેવા સાકરી કરી શકે ને એવી પત્નીની જરૂરિયાત છે, જે આખા ઘરને સંભાળી લે અને ઘરની જવાબદારી નહીં દે. બહુ સારી વાત કહેવાય ને, બહુ મોટી વાત કરી દીધી તમે. જુઓ હર્ષાબેન, અમારા દીકરાને મારા માટે બહુ પ્રેમ છે, લાગણી છે, એટલે એ છે ને મારી બહુ ચિંતા કરે છે. પણ જો તમારી દીકરી મારા ઘરની વહુ બનશે ને તો જરાય ચિંતા ન કરતા હો, કોઈ જાતની તકલીફ નહીં પડવા દઈએ, કોઈ જાતનું એને વાંધો નહીં આવવા દઈએ. કારણ કે અમારા ઘરે આમ કોઈ તકલીફ નથી, પણ કહેવાય ને કે ઘરમાં રહેવાવાળા સભ્ય સા પણ મને બધાના નોખા છે. હર્ષાબેન, તમે ઉપાધિ નહીં કરતા, કારણ કે હું એને વર્ષોથી ઓળખું છું, એટલે તમે કાંઈ ઉપાધિ ન કરો. અને જો આ ગોઠવાતું હોય ને તો ગોઠવો, આપણી દીકરી છે ને એ સુખમાં જ રહે. કાંઈ નહીં મહેશભાઈ, જેમ તમે કહો એ. હા, અમારા તરફથી તો હા માનો. લો રીતસાબેન, હવે એ લોકોની તો આ છે, હવે તમે તમારો નિર્ણય જણાવી દો ને. અમારી પણ હા જ છે. હવે જો બંનેની હા જ હોય તો આપણે હુકમ મોડું કરવું જોઈએ. હા, હે વેલી તકે કઈક ચોકડિયા જો રહો. હા હા, અને ઝટ કરો કંકુના. હવે ક્યારના બેહી ગયા છો? હું પૂછું છું, કઈ બાજુ ગયા તા? જવાબ તો આપો. મોડા મગ ભર્યા છે. ના ના, મગ નથી ભર્યા, કહું છું હું અને બાપ મારા હારું છોકરી જોવા ગયા તા. છોકરી જોવા ગયા તા, બોલ કેમ થયો? ના પાડી રેડે ઈ તો ઠીક છે, પણ આ માં દીકરો છોકરી તો જોઈ આવ્યા, આપણને ન કીધું કેમ? અમા ઘરના સભ્ય નથ. પેલા પૂરી વાત તો સાંભળો ભાભી. નહીં નહીં, એક મિનિટ. છોકરી જોઈને આવ્યા એવું નથી. એક મિનિટ, આ મારી ઘરવાળી કેસી વાત હાચી છે? તમે છોકરી જોવા ગયા તો હારે નો લઈ ગયા, મને નો લઈ જાવ કાઈ નહીં, પણ આને તો લઈ જવાય જ નહીં. હા, અધૂરી વાતમાં તમે ક્યારના ડબાક્યા મારો છો, પણ છોકરી જોઈને આવી ગયા અને લગ્નનું નક્કી કરીને આવી ગયા છે. હા, આ બે મહિના પછીની તારીખ આવી છે, એટલે બે મહિના પછી મારા લગ્ન થઈ જાય. આથે આથે આવા નિર્ણય લઈ લ્યો, એટલે તમારા મનમાં સમજો છો હું. આથે આથે નહીં બેટા, માં હજુ જીવે છે, તારા માટે કદાચ મરી ગઈ હશે, મારા દેવાંગ માટે માં જીવે છે અને એ નિર્ણય લઈ શકે છે. હા, મારી સંતાન છે એ ભૂલતો નહીં હો. અને અમે જે છોકરી જોઈ છે ને, સંસ્કારી, સારી અને ગુણવાન છે, હામે નથી બોલે એવી. અને બાયડી ઘેલી કરે ને એવી નથી, કે દીકરો બાયડી ચાલ ચલાવે એમ ચાલે. પૈસા વાળા આવે છે ખબર જ હતી, આ પૈસાની વાત હતા લગી આવી કેમ નહીં? એટલા સારું તમને વાત નહોતી કરી. નાના માણા છે, બિચારા ગરીબ છે, પણ મનના બહુ બહુ સારા ને મોટા માણા છે, અને એટલા સારું તે અમે હંધું નક્કી કરીને જ આવતા રહ્યા છે. એટલે આ તો ચાલ નાના માણા હતા ને એટલે તમને આ કર્યું, બરોબર? બાકી બીજે જાઓ ને તો તારું ક્યાંય થાય નહીં. આ ગરીબ હોય ને તારું નક્કી થાય. કાંઈ વાંધો નહીં, ગરીબ તો ગરીબ, મારા દીકરાનું નક્કી તો થયું ને. એ તો ઠીક, પણ જોઉં છું કે આ તમારી નવી વહુ આવીને તમને કઈ રીતે હાસવાશો, હું કેવું? હા, આ વાતની ચોકવટ કરી છે. હા, મારા મોટા ભાઈની જેમ નથી કે અધૂરી ગાડીએ ચડી જાય, બધું કહીને ચોકવટ કરીને જ એની પાસે હા પડવી છે. અને એણે કીધું જ છે કે તમ તારે ભલે વાંધો નહીં, આ બાને આ ઘરમાં આવ્યા પછી એની માની જેમ જ રાખશે અને બધી સેવા સાકરી કરશે, કોઈ વાતે ના નહીં પાડે. હા, આ તારે તો તમે બોલો છો બા કોઈ, પણ જોવી છે બાયડી આવશે, મહિના બે મહિના જાહે,
પછી તમે તે પોપટની જેમ વાણા વાણા ફરવા મળશો. મારા ભાઈ ફરે છે એમ, મારા ભાઈ જેવી રીતના તમારી વાતો માને છે ને ઘરમાં ધ્યાન નથી દેતા એમ. હિવારો તો તમારો આવશે. હા જોઈશ. સમય સમયની વાત છે. આ સમયની પહેલા કોઈ કાંઈ જાણી નથી હતું અને સમયની પહેલા કોઈ કાંઈ મેળવી નથી હતું. એટલે એકવાર લગ્ન થઈ જાય, મારી બાઈડિયા ઘરમાં આવી જાય, પછી જ આ બધી વસ્તુની ખબર પડશે ને બા. એ પહેલાં તો ખાલી ધારણા જ છે ને, એના સિવાય તો બીજું કાંઈ નહીં. હા શું કહો ને, તમને મા દીકરાને ભાષણ બહુ આવડ્યો. જેનામાં મગજ હોય ને એનામાં ઉતરે. હવે જેને મગજ જ નથી એની હારે વાત કરીને મતલબ નથી ને. પથ્થર પર પાણી રેડવા બરાબર ની વાત થઈ ને. તમારી બા ને છે ને સમજાવી દેજો. બા મારી વહુ ને છે ને એક શબ્દ એવો નહીં કહેતા, સમજ્યા? બાએ ક્યાં કઈ સાચું ખોટું કઈ કીધું છે? અને બાએ તો અમુક એની કરતા ધીરે રહીને શાંતિથી વાત કરી છે. બાકી ભાભી જેટલા ઉલાળા નાખે છે એટલા કોઈ નાખ્યા નથી હજી. એવું નથી, હજી જવાન છે ને એટલે એનો અવાજ હા શું કહેવાય અંગ્રેજીમાં હાઈ છે, સમજો તું. અને બા ની ઉંમર થઈ ગઈ એટલે એળું ઓળું બોલે, એવું બીજું કઈ નથી આમાં. હા બરાબર છે બેટા. હવે બહુ તને તારી બાયડીનું લાગે છે, તારી બાયડીનો અવાજ જુવાન છે, ઊંચો છે, વાંધો નહીં. એ ઊંચા અવાજે ક્યારેક એવું ન થાય કે અવાજ જ વયો જાય. હા બહુ ઘાટા પાડશે ને તો ક્યારેક ગળું જ નહીં દે. એટલે કે થોડું શાંતિથી વાત કરે, માણ થાય. મને લાગે છે કે હાવ ઢોર જેવી થઈ ગઈ છે. સિક્કો હોય ને સિક્કો, ખોટો સિક્કો, એ ખખડે વધારે. હા અને હાસું હોય ને હાસું, એ માણા શાંતિ શાંતિથી ને સમજી વિચારીને બોલે. એટલે તમારા મગજમાં તમારે જે લેવું એ લઈ શકો, એમાં અમારી વિશે કાંઈ બીજું કાંઈ નથી. હા તારી બાયડીને એમ લાગતું હોય કે એને સંભળાવી હશે તો એ એના માથે ઓઢે, બીજું તો હું કેવું. હા છે ને, હા મા દીકરાનું ભાષણ મારે ન સાંભળવું. હા તમારે સાંભળવું હોય તો સાંભળો, અને કોકને મગજ વગેરે ના કહો છો ને પેલા તમારા ભાડાની માખી ઉડાડો. એ હાચો જ કે છે. હે પણ મોટા ભાઈ માખ્યું હોય તો ઉડાડીએ ને. આ માખ્યું તમારે રહેવા દે બેટા, કઈ ખારું થઈ રહ્યું છે ને એની બળતરા છે. એને એમ હતું કે મારા દેવાંગના લગ્ન જ નહીં થાય.